धोरण सात विषय गुजराती लेक्चर बे हमें आपणे वात करीए पाठ त्रण परीक्षा। हवे पहला आगळना लेक्चर में आपणे जोयुं हतुं काव्य आजनी घड़ी रळियामणी। आजे पाठ विषे वात करवानी छे तो ए पाठ में वात करीए तो परीक्षा पाठ छे। लेखक तो के पन्नालाल पटेल। साहित्य प्रकार तो के बोध कथा कि जेमांथी कंईक आपणने बोध जीवन में उतारो लायक मळतो होय ए बोध कथा होय जेमांथी आपणने बोध मळे। हवे तमे नाम ख्याल जे परीक्षा जे परीक्षा पे एनी वात करे छे पण थोड़ीक अलग छे। अलग प्रकार की परीक्षा छे कि जे पेपर आपे एक्जाम जे ए रीतना नथी पण थोड़ीक अलग छे परीक्षा पण थोड़ीक अलग। हवे प्रमाणे वात करीए आपणे लेखक तो के पन्नालाल पटेल। साहित्य पर साहित्य प्रकार बोधकथा। हवे लेखकनो परिचय मेळवीए थोड़ो जे तमने पूछातो नथी पण जानकारी माटे घणीवार एमांथी थोड़ो घणो आवी पण शके। तो पन्नालाल पटेलनो जन्म मांडली एटले के हालनुं राजस्थान गामनी अंदर थयो हतो। तेमणे ईडरमां रही मात्र चार अंग्रेजी धोरण सुधी अभ्यास कर्यो हतो। ईडर नामना देशनी अंदर रहीने चार धोरण सुधी अंग्रेजी माध्यम में अभ्यास कर्यो। तेम छता गुजराती साहित्यना प्रथम पंक्तिना सर्जक तरीके नामना मेळवी हती। सांभळजो एणे अंग्रेजी में अभ्यास कर्यो एटले गुजराती साहित्य विषे जाणता न होय छता ए गुजराती साहित्य में घणुं ऊंचुं नाम छे। तेमणे वळामणा मळेला जीव अने मानवीनी भवाई जेवी नवलकथाओ तथा सुख दुःखना साथी वार्तक ने कांठे ओरता जेवा वार्ता संग्रह पण आपेला छे एना बधा पुस्तकना नाम छे। ग्राम जीवननुं निरूपण करवामां पन्नालाल सफल रह्या छे एटले आना मोटा भागना जेटला पाठो जे छे ए मोटा भागना पाठो बधा ज ग्राम्य जीवनना छे। सौथी वधारे एनुं ग्राम्य विस्तारनुं जे जीवन छे केवो प्रकारनुं छे कई रीतनुं छे एवा पाठोनी अंदर दर्शाववामां आवेलुं छे। તેમના સર્જનને ધ્યાનમાં રાખી તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે ભારત સરકાર પાસેથી। ખ્યાલ સમજ પડે છે ઈડરમાં એણે ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો અંગ્રેજી માધ્યમમાં છતાંય ગુજરાતી સાહિત્યને પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી એટલે પહેલી પંક્તિમાં નામ તો કે પન્નાલાલ પટેલનું આવી શકે। બીજું તો કે ગ્રામ્ય જીવન એનું સ્થાન જે છે મોખરે રાખે એના પાઠ હોય કવિતા હોય બધામાં ગ્રામ્ય જીવન વિશે મોટા ભાગે લખેલું છે ગ્રામ ગામડાઓના જીવન વિશે એટલા માટે એને બે પુરસ્કાર પણ આપવામાં આવ્યા। કયા કયા તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ આ બે પુરસ્કાર પણ આપવામાં આવ્યા। ખેતરમાં પેસેલા ઢોરને કાઢવા જતાં પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ ઈમાનદારની પરીક્ષામાં પાસ થયો હોવાથી ઇન્સ્પેક્ટર એને પરીક્ષા આપવા બેસવા દે છે। ખેતરમાં પેસેલા પેસેલા એટલે કે આવેલા ઢોર એટલે કે ગાયની વાત કરે છે હવે એને હાંકી કાઢવા મળ્યો એટલે મહાદેવ પરીક્ષામાં મોડો પડ્યો। બાકીના બધાની પરીક્ષા પૂરી થવાની ત્યારે ભાઈ સ્કૂલે પહોંચે છે। ઇન્સ્પેક્ટર એને ઈમાનદારની પરીક્ષામાં પાસ થઈ ગયો એવું ઇન્સ્પેક્ટર સમજે છે તેથી એને પરીક્ષામાં બેસવા દે છે। આ વાત અહીં રસપ્રદ રીતે કહેવાય છે બરાબર એ વાત જે છે આપણને રસ સાથે કહેવામાં આવે છે। જો સાંભળજો આ પાઠ થોડો સમજવાનો છે આમાં જે શબ્દો આવે છે થોડાક અટપટા છે અમુક તળપદી ભાષાના શબ્દો પણ આવશે કે જે મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગમાં આવતા હોય એવા શબ્દો જે છે એ પણ આમાં આપવામાં આવ્યા છે આખા પાઠમાં એટલે કે તળપદી ભાષાના શબ્દો। તો હવે પાઠની શરૂઆત કરીએ લેક્ચર બે પાઠ ત્રણ પરીક્ષા લેખક પન્નાલાલ પટેલ સાહિત્ય પ્રકાર બોધકથા। તો પાઠમાં શું છે તો એ જોઈએ તો પહેલું વાક્ય આપણને શું એ પૂછે તો કે સૂર્ય ઉગ્યો એટલે સૂર્ય ઉગે છે ત્યારે કેવી પરિસ્થિતિ અનુભવાય છે અથવા શું થાય છે। હવે એ જુઓ આપણને કહેવત પણ આમાં ઘણી બધી આપેલી છે એટલે ખાસ સમજવું બધાના મતલબ ઘણા બધા અલગ અલગ થતા હોય છે। હવે પહેલા વાક્યમાં શું કહેવા માગ્યું છે તો કે સૂર્ય ઉગ્યો એટલે કે સૂર્ય ઉગે છે ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો। સાંભળજો હવે આ પ્રશ્ન તમારે પૂછાય છે મોટા ભાગનો મોસ્ટ ટાઈમ પે ક્વેશ્ચન છે
કે સૂર્ય ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યું એટલે શું? અથવા સમજાવો એમ પણ પૂછી શકે. હવે પહેલી વાત તો સૂર્ય હોય કોઈ દિવસ સોનું જે છે એ કે છાંટવાનું તો બધા ઘરમાં ન ભેગું કરી લે, ઘરમાં પૂરી દે કે એ સોનું એ વાલો ભાઈ લઈ લો લઈ લો, બરાબર? અસંભવ છે એમ નથી, બરાબર? એવું નથી, નહીતર તો બધા ધનવાન બની જાય. હવે પહેલાં તો શબ્દોનો મતલબ સમજીએ. ઘઉં ચણા એ તો નામ સાંભળ્યું જ હોય, મોલ એનો મતલબ શું થાય તો કે પાક, મોલ એટલે પાક. સોનું છાંટવું એટલે કે અહીંયા હવે આખોનો મતલબ સમજીએ કે કહેવત કહેવા શું માંગે છે. તો કે તમે ખ્યાલ હોય તો કે સૂર્ય ઉગે એટલે એનો સીધો પ્રકાશ કે આપણને વ્હાઈટ નથી મળતો, સફેદ નથી મળતો. હવે સવાર સવારમાં જ્યારે સૂર્ય ઉગતો હોય, બરાબર, ત્યારે ઉગી રહ્યું હોય ત્યારે જુઓ તો શું હોય તો કે ધીમે ધીમે ઉગતો હોય ત્યારે આછે લીલાશ પડતો એનો પ્રકાશ આવે, એટલે થોડોક પીળાશ પડતો એનો પ્રકાશ હોય, પીળા જેવો. જેમ જેમ એ ઉપર આવતો જાય તેમ તેમ એ સફેદ રંગમાં પરિવર્તન પામતો જાય, બાકી જ્યારે ઉગતો હોય ત્યારે પીળા રંગનો હોય. અને સોનું તો એનો રંગ પણ કેવો હોય તો કે પીળો. તો અહીંયા એના રંગની સરખામણી સોના સાથે કરવામાં આવી છે. કઈ રીતે? તો કે જ્યારે સૂર્ય વહેલી સવારે ઉગે છે ત્યારે એ કેવા રંગનો હોય તો કે સોનાના રંગ જેવો પીળો પીળો હોય છે, સોનાના રંગ જેવો પીળો હોય છે. અને એ જ્યારે ઘઉં અને ચણાના પાક ઉપર એ પ્રકાશ પથરાય છે ત્યારે આપણને એવું લાગે છે શું તો કે સૂર્ય સોનું છાંટવા લાગ્યો. સમજ પડી કહેવતનો મતલબ? કહેવત શું માગે છે? કારણ કે સોનું પણ પીળું હોય અને વહેલી સવારનો તડકો જે છે પ્રકાશ પણ પીળો હોય, અને એ જ્યારે પાક ઉપર પડે ત્યારે પાકનો રંગ પણ પીળા જ પીળાશ પડતો થઈ જાય છે, એટલે બધું પીળું પીળું દેખાતું હોય, આછા પીળા જેવું. જેના કારણે શું લાગે તો કે એવું લાગે કે બધે સોનું જ પથરાયેલું પડ્યું છે એવું લાગી રહ્યું છે, પણ ખરેખર છે નહીં, પણ સરખામણી એને સોનાના રંગ સાથે કરવામાં આવેલી છે. ખ્યાલ આવ્યો બાળકો? એટલે કહેવા શું માગે છે કે જ્યારે વહેલી સવારે સૂર્ય ઉગે છે ત્યારે એનો તડકો જે છે પ્રકાશ જે છે એ સોનાના રંગ જેવો પીળો છે, તેથી એ ઘઉં અને ચણાના મૂળ ઉપર પડે છે ત્યારે કેવું લાગે છે કે સૂર્ય સોનું છાંટવા લાગ્યું હોય એવું લાગે છે, કારણ કે વાક્ય અધૂરું પૂરું કર્યું નથી. ખ્યાલ આવ્યો? તો આ એક હજુ આપણે વિગતવાર તમે ત્યારે ક્લાસમાં આવશો ત્યારે સમજીશું, પણ અત્યારે ખાલી ઝડપથી માહિતી આપવાની છે તમને કે કહેવા શું માગતું હોય. બીજું તો કે વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સાંભળવા માંડ્યો. હવે બીજું વાક્ય પણ કહેવત પ્રમાણે છે. પહેલાં તો વસંત એટલે કે વસંત ઋતુ, વાયરો વાયરો એટલે પવન, મોલ એટલે પાક, સાંભળવું એનો મતલબ કે ભેગું કરવું. હવે અહીંયા લેખકની દ્રષ્ટિએ જુઓ તો લેખકને કેવું લાગે છે તો કે જે સૂર્ય ઉગ્યો છે, બરાબર, ઘઉં ચણાના મોલ ઉપર એનો પ્રકાશ પડ્યો એટલે કોના જેવું લાગે તો કે સોના જેવું લાગે છે, સોનાના રંગ જેવું લાગે છે. હવે એ જ પ્રવૃત્તિ જે છે એ લેખક કઈ રીતના વર્ણવે છે તો કે વસંત ઋતુનો પવન જે છે એ મોલ ઉપરનું સોનું ભેગું કરતો હોય એવું લાગી રહ્યું છે. કઈ રીતના? તો કે વસંત ઋતુનો પવન જ્યારે ધીમે ધીમે વહી રહ્યો હોય ત્યારે મોલ જે હેલોળા લઈ રહ્યો હોય, હલી રહ્યો હોય ધીમે ધીમે, તો એ પ્રમાણે લેખક શું કહે છે તો કે એ સૂર્યનો પ્રકાશ જ્યારે પડ્યો પાક ઉપર તો એ પાક ઉપરનું સોનું તરીકે વર્ણવે છે, નહીં છે પ્રકાશ પણ સોનાની ઉપમા આપી છે. તો એ સોનું એ વસંત ઋતુનો પવન મોલ ઉપરનું સોનું ભેગું કરતો હોય એવું લેખકને લાગી રહ્યું છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ તો કે પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. હવે એ વસંત ઋતુનો પવન ઠંડો હોય અને એ પ્રમાણે ધીમે ધીમે વહી રહ્યું હોય તો આકાશમાં ઉડતું પક્ષીનું ટોળું જે છે એ પણ વાયરો એટલે પવનની પાછળ એટલે કે જે દિશા તરફ માનો કે પવન વહી રહ્યો હોય તો એ દિશા તરફ પક્ષીઓ પણ ઉડી રહ્યા છે આકાશની અંદર. સમજ પડે છે કે
पक्षीओनुं टोळुं ए पवन तरफ उड़ी रह्या छे। बीजुं तो के पांखोनो विंजणो विंजतुं हवामानुं सोनुं धरती पर पाछुं धकेलातुं हतुं एवुं लागे छे। वाक्य अधूरुं शुं कहे छे? तो के पक्षीओनुं टोळुं जे पवन पाछळ पड्युं छे, पवन मानो के दिशा तरफ वही रही हो तो पक्षीओ पण एनी तरफ धकेलाता जाय, न इच्छुं होय छतां ए तरफ धकेलाता हो पवन ने दिशाने कारणे गतिने कारणे। तो के पांखो नो विंजणो, विंजणो एटले तमने ख्याल होय के हाथ पंखो बराबर, पवन आम जे नाखे पहेला आ बधा इलेक्ट्रिक पंखा नहोता बराबर, अत्य आधुनिक पंखाओ त्यारे शुं करता, तो विंजणो हतो, ए विंजणाथी शुं थतुं, हाथ द्वारा पवन नाखवामां आवतो। तो एनी विंजणानी उपमा आपी छे, ए विंजतुं हवामानुं सोनुं धरती पर पाछुं ऊपर धकेलतुं होय एवुं लागे, कई रीतना हवे तमने समजावुं। तो पक्षीओ मानो के आ रीतना उड़ी रह्या होय बराबर, के पवन आ रीतना वाई रह्यो तो पक्षीओ आ रीतना उड़ता होय। हवे पक्षीओ जयरे फटाफट उड़ी रह्या होय एटले एनी पांखोनी जे स्पीड जे छे, गति जे छे वधारे होय, तो जयरे गति वधारे होय जयरे पांख नीचे आवे छे बराबर आ रीतना, पछी पाछो ऊपर जाय, पाछी नीचे आवे, पाछो ऊपर जाय, नीचे आवे, तो जे नीचे आवानी गति जे छे वारंवार पांखोनी, तो ए गतिमां लेखकने शुं लागे छे? तो के ए नीचे आवानी गति जयारे थती होय त्यारे एवुं लागे छे के हवामानुं सोनुं जे छे ए धरती पर पक्षीओ ધકેલતા હોય। સમજ પડે છે બાળકો? કહેવાનો મતલબ સોનું છે ને છે પ્રકાશિત, પણ લેખકને કેવું લાગે છે? તો કે પક્ષીઓ જ્યારે ઉડી રહ્યા છે, પાંખ દ્વારા જ્યારે પાંખને નીચેની તરફ કરે છે, પાછી ઉપર પાછી નીચે, તો જ ઉડી શકે। તો જ્યારે નીચેની તરફ કરે છે ત્યારે એ લેખકને કેવું લાગે છે? તો કે હવામાં રહેલું સોનું જે છે, એટલે કે પીળો પ્રકાશ, પ્રકાશ સૂર્યનો, એ પ્રકાશને જમીન તરફ નીચે અથવા ધરતી તરફ નીચે ધકેલાતું હોય એવું લાગી રહ્યું છે। ખ્યાલ આવ્યો બાળકો? તો આ હતું એનું કે જેમ આપણે પવન નાખીએ વીજળી દ્વારા બરાબર, અને એ પ્રમાણે આપણને હવા મળે, તો એ પ્રમાણે એ વીજળી બનાવ્યું એણે એક પ્રકારનું, અને એ વીજળી દ્વારા એ પ્રકાશ ધરતી તરફ ધકેલતું હોય, પક્ષીઓ ધકેલે છે એવું લેખકને લાગે છે। ત્યારબાદ તો કે ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું, સાંભળજો પેલું વાક્ય શું કીધું, ગાય ગામમાંથી ગાય ભેંસનું ધણ જે છે એ છૂટે છે। હવે તમને ખ્યાલ હોય તો મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં જુઓ તો સવાર સવારમાં મોટાભાગના દરેક વ્યક્તિઓ પોતાની ગાય ભેંસ જે ઢોર જે હોય એ બધાને ચરાવવા માટે લઈ જતા હોય છે સવાર સવારમાં, અથવા ખેતરે કે વાડીએ લઈ જતા હોય છે। તો એ પ્રમાણે સવારના સમયની વાત કરે છે તો ગામમાંથી ગાય ભેંસનું ધણ જે છે એ મોટાભાગનું છૂટે છે। પછી તો કે ધરતી ઉપર વેરાયેલું સોનું જે છે એ મોઢે મોઢે ફંફોળતું જતું ખાતું હતું, સાંભળજો અહીંયા પણ કહેવત જ છે, કહેવાનો મતલબ બરાબર કે ગાય ભેંસ કે સોનું ન ખાય, સમજ પડે કે સોનું એને ખાવાનું ન હોય, એ ખાય છે શું? તો ઘાસ જ, પણ ઘાસ જે જમીન ઉપર રહેલું છે એ ઘાસ ઉપર પણ સૂર્યનો પ્રકાશ જ પડવાનો છે, તો એ પણ ઘાસ કોના જેવું લાગશે? તો કે પીળું, તો પીળું કોના જેવું? તો કે સોના જેવું। તો એ લેખકને શું લાગે છે કે ગાય ભેંસનું જે ધણ છૂટ્યું એ ધણ જે ધરતી ઉપર વેરાયેલું સોનું એટલે કે પીળો પ્રકાશ જે છે એ મોઢે મોઢે આમ ફંફોળતું હોય એ જતું ખાતું હતું, એટલે કોની વાત કરે છે? તો કે ઘાસની વાત કરે છે, જમીન ઉપર રહેલું જે ઘાસ જે છે બરાબર, એ ઘાસ ઉપર સૂર્યનો પ્રકાશ પીળો, એના કારણે કોના રંગ જેવું બની ગયું? સોનાના રંગ જેવું પીળું બની ગયું। એટલે એ ઘાસ જ્યારે ગાય ભેંસ જે છે એ ખાતા હોય ત્યારે લેખકને શું લાગે છે? તો કે પોતાના મોઢા વડે આમ ફંફોળ એટલે શોધતું જતું હોય અને ખાઈ રહ્યું હોય સોનું એવું લાગી રહ્યું છે। બાકી સોનું હકીકતમાં ખાવાનું નથી, ખાય છે તો ઘાસ, પણ લેખકને એવું લાગે છે કે સોનું ખાય છે। કયા હિસાબે? તો કે પીળાશના હિસાબે, બધા પીળો પ્રકાશ પડે છે એના હિસાબે, ખ્યાલ આવ્યો? ત્યારબાદ શાળાએ જવા છોકરા હાલ્યા, જો હાલ્યા શબ્દ એટલે કે તળપદી ભાષાનો શબ્દ છે, હાલ્યા એટલે કે ચાલ્યા, જવા નીકળે છે બરાબર, આ તળપદી ભાષાનો શબ્દ થાય હાલ્યા। શું? સવાર સવારમાં જ્યારે શાળા સવારની હોય જ્યારે શાળાએ જવા છોકરા જે છે એ ગામમાંથી નીકળે છે, કારણ કે ત્યારે શાળાઓ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં નહોતી, ગામડાથી દૂર જંગલ વિસ્તારમાં હોય, અને ત્યારે કંઈ
સાયકલ કે પછી બસ, બરાબર, એવી કંઈ સુવિધા નહોતી, ટુ વ્હીલર, ત્યારે ચાલીને જવું પડતું. તો શાળાએ જવા માટે છોકરા જે છે એ ઘરેથી નીકળે છે, તો નીકળે છે ત્યારે કેવી કઈ પ્રવૃત્તિ કરે છે? બરાબર, છોકરા એટલે તમને ખ્યાલ જ હોય, હકણા તો રહે નહીં, હળી તો કરવા જોઈએ જ ને. તો શાળા જતા છોકરા શું કરે છે? એક તો મૂળ જોતા, એટલે કે પાકને જોતા જતા હોય. બીજું હવા ખાતા, બરાબર, હવા ખાવા એટલે કે એનાથી પેટને જ ભરવાનું, હવા કંઈ ચાખવાની ન હોય, પણ અહેસાસ કરવાનો, મહેસૂસ કરે, બરાબર, હવાને કંઈ ખાઈ ન શકે કે ભાઈ કિલો હવા ખાધી પેટ ભરાઈ ગયું, અસંભવ છે, બરાબર, એ સંભવ ન બને. પણ કહેવાનો મતલબ હવા ખાતા એટલે કે હવાને મહેસૂસ કરે છે કે ભાઈ ઠંડી છે, ગરમ છે, કેવી છે, તો હવા ખાતા. પછી પક્ષીઓના માળા પાડતા, બરાબર, હળી તો કરવા જોઈએ, શાંતિથી તો નથી ચલાય નહીં, કંઈક તો ટાઈમ પાસ કરવો ને, તો શું કરે? તો કે પક્ષીના માળા પણ પાડે. પછી તો કે ખેતર શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા. હવે આમાં પણ થોડુંક સમજવાનું છે. હવે માનો કે આ વાક્ય થોડી ભૂલી જાઓ, હવે ઉદાહરણ આપું તમને. જ્યારે પહેલો વરસાદ પડે, આખી ધરતી જ્યારે સૂકી પડી હોય, પહેલો વરસાદ પડે, બરાબર, જ્યારે છાંટા પડે, પૂરેપૂરો નહીં, થોડોક છાંટા પડે અને પછી પડીને બંધ થઈ જાય, એટલે નિશાન પડી ગયા હોય ધરતી પર, ખાડા ખાડા જેવું, ઝીણા ઝીણા ખાડા જેવું થઈ ગયું હોય, અને પછી તમે એના ઉપર પગ મૂકો એટલે તમારા પગનો આકાર ત્યાં પડી જશે. ક્યારે કે જ્યારે પહેલો વરસાદ પડે, થોડોક જ, થોડાક છાંટા પડે, આખું ભીનું નથી કરી દે, થોડાક છાંટા પડે એટલે ત્યાં ખાડા ખાડા જેવું થઈ ગયું હોય, એવો આકાર બની જાય. પછી તમે એમાં પગ મૂકો એટલે ત્યારે બીજા કોઈને તો પગલા તો હશે નહીં, તમે જ્યારે પગ મૂકશો એટલે તમારા પગ દેખાશે અથવા એ આકાર દેખાશે. તો એવી જ રીતે અહીંયા છે કે ખેતર શેઠો, શેઠો એટલે કે જે આપણું, માનો કે આ પ્રમાણે કે ભાઈ ચોરસમાં ખેતર હોય, બરાબર, ચોરસ હોવું જરૂરી નથી, ભાઈ કોકને ન પણ હોય, પણ આ બધું આપણું ખેતર છે. તો એ ખેતરનો આ ભાગ બધો શેઢામાં આવે, આ અંતનો ભાગ, આ અંતનો ભાગ, આ અંતનો ભાગ, આ અંતનો ભાગ. તો એ જે અંતના ભાગનો જે વિસ્તાર કહી શકાય એ છે શેઢો. ખ્યાલ આવ્યો? કહેવાનો મતલબ, તો એ શેઢા પાસેથી અથવા પરથી પસાર થતી રૂપેરી પગદંડી જે છે એ પણ સોનેરી પગલા પાડે છે. એનો મતલબ તો કે જ્યારે રાત્રિના સમયે કોઈ હોય નહીં, બરાબર, ત્યારબાદ સવારે જ્યારે એ શેઢા પરથી પસાર થાય છે, બરાબર, ત્યારે શું થાય છે? તો કે રૂપેરી એટલે કે સોનાના રંગ જેવી પગદંડી એટલે કે પગથી બનાવેલો રસ્તો એમાં સોનેરી પગલા પાડતા હોય એવું લેખકને લાગે છે. શું લાગે છે? તો કે લેખકને કેવું લાગે? તો કે ખેતર પરથી જ્યારે છોકરાઓ પસાર થાય છે, ત્યારે એના પગલા પડેલા હોય છે, બીજા કોઈના પગલા હોતા નથી. માનો કે આ શેઢેથી પસાર થતા હોય તો અહીંયા એના જ પગલા હોય. શું કામ? તો કે શાળાએ જવા માટે. ગામડામાં તો સ્કૂલ હોતી નથી, બરાબર, ક્યાં હોય, જંગલ વિસ્તારમાં થોડીક દૂર. તો એ પ્રમાણે એના પગલા જે પડે છે સૌપ્રથમ પહેલાં, તો એને શું નામ આપ્યું? તો કે સોનેરી પગલા પાડતા હોય એવું લેખકને લાગે છે. કારણ કે એને પણ જ્યારે પગલા પડે, બરાબર, ત્યારે એને પ્રકાશ, એના જે નિશાન થઈ જશે એમાં પણ એવું છે સૂર્યનો પ્રકાશ, તો એ સૂર્યનો પ્રકાશ પણ પીળાશ પડતો, તો કેવું લાગે? તો કે સોના જેવું, એટલે સોનેરી પગલા પાડતું હોય એવું લેખકને લાગે છે. એ પગ દ્વારા બનાવેલા રસ્તા પર જ્યારે ચાલે છે ત્યારે. હવે ત્યાર પછી આગળ જોઈએ તો એમાંનો એક છોકરો બોલી ઉઠ્યો. ચાર છોકરા જતા હતા, એમાંનો એક છોકરો બોલી ઉઠે છે, ઉપાડો પગ, મારે પરીક્ષા આપવાની છે, ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવી ગયેલા છે. શું કહે છે? કે ઉપાડો પગ એટલે કે પગ માથે નથી લઈ લેવાના, બરાબર, માથે લઈને દોડવા મળવાનું. ઉપાડો પગ એટલે કે ઝડપથી ચાલો. શું? તો કે ઝડપથી ચાલો, આજે મારે પરીક્ષા આપવાની છે અને ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવી ગયેલા છે. તો આ પ્રમાણે આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું, બરાબર, આજે છે, અને બાકીનો પાઠ આપણે કાલે જોઈશું. સમય થોડોક વધારે થઈ ગયો છે એટલા માટે અહીંયા સુધી રાખીશું. આ બાને આ અને આનો પછીનો ભાગ જે છે કાલે જોઈશું. પણ આ પ્રમાણેનું એટલું જે જોયું એ ખાસ યાદ રાખજો કે કહેવા શું માંગે છે. કાલે ફરીથી આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ પછીના લેક્ચરમાં, બરાબર.